તો અત્યારે અમેરિકામાં ચૂંટણીનો મહાસંગ્રામ જામેલો છે. મહાસત્તા માટેની આ ચૂંટણીમાં ગુજરાતીઓનું યોગદાન પણ ખૂબ જ મહત્વનું છે. ત્યારે એક ગુજરાતી જેઓ અમેરિકામાં છે તેઓ આપણી સાથે જોડાયા છે, નીરવ પટેલ. તેમની સાથે વાત કરીએ. નીરવ, સૌપ્રથમ તો TV9માં આપનું સ્વાગત છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી ચાલી રહી છે, ટ્રમ્પનું શાસન આપી જોયું છે. બ્રિટન અત્યારે જે શરૂઆતી પરિણામો છે તેમાં આગળ ચાલી રહ્યા છે. કેવો ઉત્સાહ અમેરિકનોમાં જોવા મળી રહ્યો છે અને જે પણ પરિણામો આવશે તેને લઈને કેટલી આશાઓ છે? જી નીરવ. મહાસત્તાનો મહાસંગ્રામ અત્યારે જામી ગયેલો છે. ટ્રમ્પ અને બ્રિટન વચ્ચે ખરાખરીનો જંગ જામેલો છે અને શરૂઆતી જે પણ પરિણામો આવી રહ્યા છે તેમાં બ્રિટન અત્યારે ટ્રમ્પ કરતા શરૂઆતી દોરમાં ખૂબ જ આગળ છે. તેમના ખાતામાં અત્યાર સુધીમાં 85 મત પડી ચૂક્યા છે, જ્યારે ટ્રમ્પના ખાતામાં 55 મત પડ્યા છે શરૂઆતી વલણમાં. જો બ્રિટન ટ્રમ્પથી આગળ ચાલી રહ્યા છે, ટ્રમ્પના શાસન બાદ હવે શું સત્તા પરિવર્તન આવશે કે પુનરાવર્તન થશે તેના ઉપર તમામની નજર છે. કારણ કે ચૂંટણીના જે પણ પરિણામો આવશે આ પરિણામોની અસર સમગ્ર દુનિયા પર થશે, કારણ કે અમેરિકા એક મહાસત્તા છે. જે નીરવ, અત્યારે હાલ જે પરિણામો સામે આવી રહ્યા છે તેને લઈને અમેરિકનોમાં અને તેમાં પણ ખાસ કરીને જે અમેરિકામાં વસતા ગુજરાતીઓ છે તેમનામાં કયા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કયા મુદ્દા અસર કરતા છે? અમેરિકામાં વસતા ગુજરાતીઓ ઈચ્છે છે કે ફરીથી ડોનાલ્ડ ટ્રમ્પ જ પ્રેસિડેન્ટ બને, કેમ કે જે રીતની ઇકોનોમી આગળ વધી રહી છે, જે રીતે સ્ટોક માર્કેટ અને ગેસની પ્રાઇસ ચાલી રહી છે, એ રીતે એવું લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ એક સક્સેસ પ્રેસિડેન્ટ છે. એમણે ઇકોનોમી અને અર્થવ્યવસ્થા એ બેઉને ઘણી સારી રીતે એમણે સુધારી છે. એ સિવાય પણ એમણે જોઈએ તો એક ખૂબ જ મોટો પ્રોબ્લેમ જે દુનિયામાં માનવામાં આવતો હતો એવો ઇઝરાયલ અને સાઉદી અરેબિયા, કે જે ક્યારે પણ સાથે નહોતા બેસતા, આજે એમણે પણ એમને પણ સાથે બેસાડી અને એમણે પેલેસ્ટાઇન અને જે સાઉદી અરેબિયા પેલેસ્ટાઇન અને ઇઝરાયલનો પ્રોબ્લેમ છે સોલ્વ કરી દીધો છે. અને જે વોર સિચ્યુએશન જે લાંબા સમયથી મોટી બની રહેલી મિડલ ઇસ્ટમાં અને ખાડી વિસ્તારમાં, એ એમણે ટોટલી સોલ્વ કરી દીધી છે. સાથે સાથે નોર્થ કોરિયાનો પણ ઇશ્યુ ઘણા ખરા અંશે એમણે સોલ્વ કરી દીધો છે. તો બેઝિકલી આઈ એમ થિંકિંગ એઝ અ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝ અ પ્રોબ્લેમ સોલ્વિંગ પ્રેસિડેન્ટ. અને એવું ઘણા બધા બીજા પણ ગુજરાતીઓ માને છે, ભારતીયો માને છે. અને આ ઇલેક્શનમાં, 2020ના ઇલેક્શનમાં 100% બધા જ ભારતીયોનું એવું માનવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પને એકવાર ચાન્સ મળવો જોઈએ. અને તમે જે રીતે રિઝલ્ટ પણ જોઈ રહ્યા છો એ રીતે ધીરે ધીરે ડોનાલ્ડ ટ્રમ્પની લીડ વધતી જાય છે. અત્યારે હું રિઝલ્ટ જોઉં છું તો લગભગ 20-21 સ્ટેટમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા આગળ છે અને હવે કોઈ એવો ચાન્સ નથી કે જો બિડેન એમને ત્યાં બીટ કરી શકે. ચોક્કસ નીરવ, આમ જોવા જઈએ તો અમેરિકા એક મહાસત્તા છે અને તેની વિદેશ નીતિ હંમેશા દુનિયાને અસર કરતી હોય છે. જો ટ્રમ્પની વાત કરવામાં આવે તો તેમનું કેટલાક દેશો સાથે સૌહાર્દપૂર્ણ વલણ પણ રહ્યું છે અને જ્યાં જરૂર પડી ત્યાં આક્રમકતા પણ તેમણે દાખવી છે. જો બિડેન આ વખતે ચૂંટણીમાં જીતે તો કેવી અસર થઈ શકે છે? જો બિડેનનો કોઈ ખાસ એક્સપિરિયન્સ નથી, એ વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે, પણ ત્યારે એ એકદમ પ્રેસિડેન્ટના શેડોમાં હતા. એમણે જાતે કાંઈ ખાસ એક્ટ કરવાનું આવ્યું નથી, પણ એ છતાં પણ એમને એક્સપિરિયન્સ સારો છે જો બિડેનને. પણ દેશ અને અમેરિકા અને બીજા દેશો પણ એવું ઈચ્છે છે કે ફરીથી ડોનાલ્ડ ટ્રમ્પ જ પ્રેસિડેન્ટ બને. જી ચોક્કસ. અને નીરવ, જ્યારથી ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી ભારત સાથેના સંબંધો પણ સુધર્યા છે અને તેમાં પણ ખાસ કરીને ટ્રમ્પ અને મોદીના જે મૈત્રીપૂર્ણ સંબંધો છે તે પણ દુનિયામાં ચર્ચાસ્પદ રહ્યા છે. એટલે કહી શકાય કે ભારત માટે ડોનાલ્ડ ટ્રમ્પનું વર્તન તો અત્યાર સુધી જોઈ ચૂક્યા છીએ, પરંતુ બ્રિટન વિશે આપ કોઈ અનુમાન લગાવી શકો છો? ભારત પ્રત્યે તેમના કેવા વિચારો છે, તેમનું કેવું વલણ છે?
ભારતને એક સારા લીડરશિપની જરૂર હતી, જે હવે મોદીએ પૂરી પાડી છે. અને એનાથી તમે જોશો કે અમેરિકામાં કોઈ પણ રાષ્ટ્રપતિ આવ્યા છે એ હંમેશા ભારતના સારા મિત્ર જ રહ્યા છે. અને ભારતે થોડોક વધારે હાથ લંબાવવાની જરૂર હતી, જે પ્રધાનમંત્રી મોદીએ લંબાવ્યો અને સામેથી એમને સારો રિસ્પોન્સ મળ્યો છે. એ જ રીતે તમે જુઓ તો રાષ્ટ્રપતિ ઓબામા જ્યારે પહેલા હતા ત્યારે એમણે પણ મોદીજીને સારી રીતે ટ્રીટ કર્યા હતા, એમણે વાજપેયીજીને પણ સારી રીતે ટ્રીટ કર્યા હતા, એ મનમોહનસિંહને પણ સારી રીતે ટ્રીટ કરતા હતા. તે લોકો હંમેશા મિત્રો તો હતા જ, પણ આપણો દેશ પણ વધારે સ્ટ્રોંગ બન્યો છે એટલે એનો એનો એક ફાયદો થયો છે કે લોકો હંમેશા બળવાનની જ મિત્રતા કરતા હોય છે વધારે. એટલે બે બળવાન દેશ એકબીજાની મિત્રતા રાખે સાથે અને સાથે રહીને કામ કરે, એમાં કઈ ખોટું નથી. જી ચોક્કસ, પરંતુ બે બળવાનની વચ્ચે એક ત્રીજાને ન ભૂલવું જોઈએ. અત્યારે ચીન સાથે ભારતના સંબંધો ખૂબ જ તણાવપૂર્ણ છે અને ચીન સાથે યુદ્ધમાં ઉતરવું કે પછી તેને પડકાર આપવા માટે ટ્રમ્પ હંમેશા ભારતની મદદે આવ્યા છે. બ્રિટનની જો વાત કરવામાં આવે તો તેમના વિશે એવી જાણકારી સામે આવી છે કે બ્રિટન ચીન પ્રત્યે નરમ વલણ અપનાવી રહ્યા છે, તો આ બાબત ભારત માટે ક્યાંક નુકસાનકારક થઈ શકે છે જો બ્રિટન જીતે તો. ભારત માટે ચોક્કસ નુકસાનકારક થઈ શકે છે જો એ આપણને જો એ બેની વોરમાં કદાચ ચીનને પણ મદદ ના કરે, કદાચ ભારતને પણ મદદ ના કરે, તો આપણને થોડીક મુશ્કેલી થઈ શકે છે. ભારત જાતે બહુ સ્ટ્રોંગ છે, ભારતને ખરેખર કોઈ મદદની જરૂર નથી. હા, પણ જ્યારે બીજા વર્લ્ડ વોર સિચ્યુએશન ઊભી થાય અને બીજા ઘણા દેશો આમાં ઇન્વોલ્વ થાય વોરમાં, ત્યારે અમેરિકાનો સાથ હોવો જરૂરી છે. અને જો બિડેન જીતે તો યસ, મને એવું લાગે છે કે એ કદાચ ચાઇનાને તો સપોર્ટ એ ના જ કરે, કેમ કે અમેરિકા અને ચાઇના પણ સામસામું જ છે એક રીતે. એટલે કદાચ સપોર્ટ ચાઇનાને ના કરે, પણ આડકતરી રીતે ભારતને નહીં સપોર્ટ કરીને ચાઇનાને સપોર્ટ કરી શકે છે. જી ચોક્કસ. નીરવ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ મહાસત્તાનો મહાસંગ્રામ ચાલી રહ્યું છે. ધીરે ધીરે લીડ ડોનાલ્ડ ટ્રમ્પની પણ હવે વધતી જોવા મળી રહી છે. અત્યારે હાલ 270નો બહુમતી માટેનો આંકડો મેળવવો ખૂબ જ જરૂરી છે અને બિડેન અત્યારે ટ્રમ્પથી આગળ ચાલી રહ્યા છે. જે પણ પરિણામો આવશે તેના ઉપર સમગ્ર દુનિયાની નજર રહેશે, કારણ કે અમેરિકા એક મહાસત્તા છે અને તેની વિદેશ નીતિ હંમેશા સમગ્ર દુનિયાને અસર કરતી હોય છે. તો આપણે જણાવી દઈએ કે અમેરિકામાં 270 બહુમતીનો આંકડો છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની અત્યારે જે ચૂંટણી ચાલી રહી છે તેના ઉપર સમગ્ર દુનિયાની નજર છે. શરૂઆતી વલણમાં અત્યારે ટ્રમ્પથી બિડેન આગળ થતા જોવા મળી રહ્યા છે. ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં બિડેનની જીત થઈ ચૂકી છે, તો ટ્રમ્પને પણ અત્યાર સુધીમાં 109 ઇલેક્ટ્રોનિક વોટ મળ્યા છે.